નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિકાસ દિવાળી કાર્યો જેમનું સંપૂર્ણપણે સોલ્યુશન આ ગૃહકાર્યની અંદર આપેલું છે તો એમ ક્યુ પ્રાથમિક શાળા તરફથી દરેક વિદ્યાર્થીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છા નવનીત પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા ચલો અહીંયા આપણે ગુજરાતી વિષયથી આ હોમવર્કની શરૂઆત કરીએ તો અહીંયા નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો તો જ્યાં જે ચિહ્નની જરૂર પડે તે ચિહ્નનો ઉપયોગ કરવાનો છે જ્યાં પ્રશ્નચિહ્નની જરૂર પડે ત્યાં ચિહ્ન ઉદ્ગાર વાચકની જરૂર પડે ત્યાં ઉદ્ગાર વાચક પૂર્ણ વિરામની જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ એનો ઉપયોગ કરી ને વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે તો આ સેન્ટેન્સ તમારી સામે મેં લખીને મૂકેલા છે આ સેન્ટેન્સનો અભ્યાસ કરતા જાઓ અને લખતા જાઓ ચાલો આગળ જોઈએ અહીંયા જોડકા આપેલા છે તો અહીંયા જોડકા પણ મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે તો એનો અભ્યાસ પણ કરતા જજો ડાયરેક ઉતારા મારતા નહીં અભ્યાસ કરશો તો તમને આમાં ઘણી બધી ખબર પણ પડતી જશે એવી રીતે અહીંયા વિરોધી દર્શાવતી કહેવતોનો યોગ્ય જોડકાનું ગોઠવણી કરો તો એ પણ અહીંયા તમારી સમક્ષ આપેલા છે એના પછી યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો તો કાઉશનો ઉપયોગ કરવાનો છે કાઉસની અંદર બે ખાલી જગ્યા આપેલી છે એમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરવાની છે અને અંદર અંદર તમારે પૂરવાનું છે એના પછીનો પાંચમો પ્રશ્ન છે એમાં સાચો શબ્દ પેટીમાં આપણે લખવાનું છે બે શબ્દ આપેલા છે એમાંથી એક ખોટું છે એક જોડણી ખોટી આપેલી છે એક સાચી આપેલી છે સાચી ચૂંટણી તમારે લખવાની છે અહીંયા ગામડાનું સીન આપેલું છે સવારના પોરનું તે ચિત્રનું તમારે અહીંયા ચિત્રો ઉપરથી દસ બાર વાક્ય લખવાના છે તો જો અહીંયા એ પણ મેં તમારી સમક્ષ લખીને રાખ્યા છે ધ્યાનપૂર્વક આનો અભ્યાસ કરો આની અંદર ફેરફાર કરવો પડે તો ફેરફાર કરીને પણ તમે તમારી જાતે પણ આ ગામડાનો દ્રશ્ય જે સવારનું આપેલું છે એનું વર્ણન તમે કરી શકો છો પ્રશ્ન સાતની અંદર શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનામાં બીજા શબ્દ લખો તો જે છેલ્લો અક્ષર દાખલા તરીકે અહીંયા લીમડો છે તો છેલ્લો અક્ષર ડો છે તો ડો ઉપરથી કોઈ પણ એક બે અક્ષર એમાં જોઈન્ટ કરીને શબ્દ બનાવવાનું છે તો કે ડો ઉપરથી ડોલ બને છે લ ઉપરથી લખોટી બને છે અને ટી ઉપરથી ટીટોળી બને છે એવી રીતે અહીંયા તમારે કોઈ પણ એક શબ્દ પસંદ કરવાનું એની ઉપરથી તમારે શબ્દ બનાવતા જવાના નીચેનું શબ્દ કોષ્ટક પૂર્ણ કરો અહીંયા આડી ચાવીને ઊભી ચાવીનો ઉપયોગ કરી ને તમારે આ કોષ્ટકને પૂરું કરવાનું છે અગર જો ક્યાંય બાકી રહી જતું હોય તો એ પણ તમે પૂરું કરી લેજો એના પછી આવે છે જોડકા જે ખોડા અક્ષર છે અને પૂરા અક્ષર છે તેને મેચ કરવા જે કયા કયા અક્ષરો બને છે તેનો આ જોડકા છે તે પણ તમારી સમક્ષ અહીંયા અમે મૂકેલા છે તો ધ્યાનપૂર્વક આનો અભ્યાસ કરો અને પછી લખો જેથી કરીને આમાં તમને ઘણી બધી ખબર પડી જાય અમારી ચેનલના અંદર ગણિતના વિડીયો અમે ધોરણ એકથી લઈ અને દસ સુધીના બનાવીને મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ગણિત માટે તમે ઉપયોગ કરો આમાં ફ્રી તદ્દન ફ્રીમાં છે તમારે એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી અને જે વિદ્યાર્થીઓ ટ્યુશનમાં જવાથી વંચિત રહી જાય છે એને અમારી ચેનલમાંથી ગણિતનું ઘણું બધું શીખવા મળશે ચલો એના પછી તેરમો પ્રશ્ન છે આડી અને ઊભી ચાવીનો તમારે ઉપયોગ કરવાનો છે અને એ પણ પૂરવાની છે એ પણ અહીંયા તમારી નજર સમક્ષ મેં પૂરેલી છે ચાલો આગળ વધીએ હવે આવે છે ઇંગ્લિશ તો અહીંયા પણ એક્ઝામ્પલ મુજબ શબ્દ બનાવવાના છે તો એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા શબ્દ બનાવીને મેં તમારી સમક્ષ મૂકેલા છે એનો અભ્યાસ કરતા જાઓ અને લખતા જાઓ જેથી કરીને તમને આની અંદર પણ ખબર પડતી જાય એના પછી આવે છે આગળ ચિત્ર જોઈ વાક્ય વાંચ્યું અને કૌશનમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને લખવાનું છે તો ધેટ ઇઝ અ ટ્રી અને ધોઝ આર ટ્રીઝ અહીંયા એક વચન બહુ વચનના સેન્ટેન્સો આપેલા છે તો એ ઉદાહરણ પ્રમાણે જ મેં તમારી નજર સમક્ષ અહીંયા મેં સેન્ટેન્સો બનાવીને મૂકેલા છે તો આનો પણ અભ્યાસ કરતા જાઓ અને લખતા જાઓ જેથી કરીને તમને સંપૂર્ણપણે આની અંદર ખબર પડતી જાય હવે આવે છે ચિત્રો જોઈને શાકભાજીના નામ અંગ્રેજી સ્પેલિંગ વડે શબ્દવ્યૂહ પૂર્ણ કરો એ પણ અહીંયા મેં પૂરા કરીને મૂકેલા છે જો કોઈ બાકી રહી જતું હોય એ તમારે પૂરું કરવાનું છે એના પછી આવે છે અહીંયા નીચે અક્ષરોની ભૂલ ભૂલામણી આપેલી છે તેમાંથી ઊભી રહેતા આડી હરોળમાં કેટલાક ફળોના નામ છુપાયેલા છે કાઉન્સમાં કેટલાક ફળોના નામ આપેલા છે તે નામો શોધીને તેમની આસપાસ રાઉન્ડ કરવાનું છે એ પણ મેં તમારી નજર સમક્ષ અહીંયા રાઉન્ડો કરેલા છે અને અંદરથી તમે જોઈને કરી શકો છો અને જો તમારે જાતે પ્રયત્ન કરો તો વધારે સારું અગર જો ન મળે તો પછી આનો ઉપયોગ કરજો એવી રીતે અહીંયા પશુઓના સીન આપેલા છે એની ઉપરથી તમારે ઊભી અને આડી ચાવીનો ઉપયોગ કરી અને એના અંદર સ્પેલિંગ લખવાના છે જેથી કરીને તેનું નામ બની જશે એની અંદર એના પછી પઝલ માટે આપેલા સ્થળોના નામ શોધો અને તેની આસપાસ રાઉન્ડ કરવાના છે અહીંયા સ્થળોના નામ આપેલા છે અને રાઉન્ડે કરેલા છે પહેલાં જાતે શોધવાના પ્રયત્ન કરજો અગર જો ન મળે તો પછી અહીંયા જે જવાબો આપેલા છે એનો ઉપયોગ તમે કરી શકો છો જેટલું બને તેટલું તમારી જાતે લખવાના પ્રયત્ન કરજો ગાયકા એવું વિચારતા નહીં કે આપણે દિવાળી વેકેશન છે તો એક જ દિવસની અંદર આપણે બુક્સ જોઈને લખી નાખીએ પણ જેટલો તમારી જાતે લખવાના પ્રયત્ન કરશો એટલો તમને મજા આવશે અગર જો કે અહીં ન સમજાય ને તકલીફ પડે તો અમારા વિડીયોમાંથી એનો અભ્યાસ કરી ને પછી તમે લખજો મારું તો એટલું જ તમને કહેવાનું છે કે એવું હોય તો પહેલાં આ સંપૂર્ણપણે જે તમારી સમક્ષ મેં વિડીયો મૂકેલું છે એનો પહેલાં અભ્યાસ કરી લ્યો ને પછી સોલ્યુશન તમારી જાતે કરવાના તમે પ્રયત્ન કરો એવી રીતે અહીંયા હવે ગણિત ચાલુ થાય છે ત્રીજો સબ્જેક્ટ તો અહીંયા એક વસ્તુના ભાવ આપેલા છે અને વસ્તુની સંખ્યા આપેલી છે તેના ગુણાકાર કરીને આપણે મૂકવાનું છે પણ તમારી નજર સમક્ષ મૂકેલા છે પછી એના પછીનો પ્રશ્ન છે એમાં જે સ્પેલિંગ આપેલું છે સાયન્સનું સ્પેલિંગ આપેલું છે ગુજરાતનું સ્પેલિંગ આપેલું છે એમાં નેવોન્સના ખૂણા કેટલા બને છે તમારે શોધી ગણીને લખવાના છે પહેલાં જાતે લખવાના પ્રયત્ન કરજો એના પછી આવે છે એક લંબચોરસ સોલર પેનલનું માપ પાંચ મીટર એની લંબાઈ છે અને ત્રણ મીટર પોળાય છે તેના ફરતે લગાડવા માટેની ફ્રેમની લંબાઈ કેટલી હોવી જોઈએ તો એની પરિમિતિ શોધવાની છે પરિમિતિ શોધવા માટેનું સૂત્ર મૂકી તેમાં કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે એના પછીનું છે એની અંદર બી પરિમિતિ ચોરસ અને લંબચોરસની છે બંનેમાંથી કોની પરિમિતિ વધારે છે તમારે શોધવાની છે દાખલો ગણશો તો તમને જવાબ મળી જશે જાતે ગણવાના પ્રયત્ન કરજો પહેલાં બરાબર આ બુક્સનો અભ્યાસ કરી લેજો પછી જાતે લખવાના પ્રયત્ન કરજો એના પછી આ નીચે આપેલા આકારો જણાવ્યા મુજબ ફેરવતા કેવા દેખા હશે તે દોરો એ અહીંયા તમારે દોરવાના છે એના પછીનું આવે છે નીચે આપેલી સંખ્યામાં ત્રણની અવયવી અને ચાર સોરી ત્રણના અવયવી પર રાઈટ તથા સાતના અવયવી પર રાઉન્ડ કરો તે પણ મેં અહીંયા મૂકેલા છે એના પછી પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે એ પણ મૂકેલા છે એના પછી પેટર્ન આગળ વધારો તો આ રીતે પેટર્નને પણ આગળ વધારે છે એક વખત સમજી લેશો એટલે તમારે જાતે પણ તમે કરી શકશો એના પછી આવે છે નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા પ્રશ્નના જવાબ પણ મેં તમારી સમક્ષ મૂકેલા છે અને બે જવાબો એવા છે કે જે નકશાની અંદર બતાવવાનું છે તે પણ અહીંયા મૂકેલા છે આકારની સાચી ખુલ્લી જાળી શોધો અને તેના ઉપર હાઈટની નિશાની કરો એ પણ અહીંયા તમારી નજર સમક્ષ છે પહેલાં અભ્યાસ કરી લેજો બાળ મિત્રો ન સમજાય તો આની અંદર જોઈને ઉપયોગ કરજો બાકી જાતે કરજો એના પછી જોડકા જોડો જે સરવાળા અને બાદ બાકીના પોઈન્ટવાળા દશાંશ ચિહ્નવાળા દાખલા છે એના જવાબો સામે આપેલા છે તમારે શોધીને લખવાના છે પહેલાં જાતે પ્રયત્ન કરજો ન સમજાય તો આનો ઉપયોગ કરજો એના પછી ચોરસ અને લંબચોરસની પરિમિતિ શોધવા માટેના ટેબલો આપેલા છે એ પણ પહેલાં અભ્યાસ કરી લેવાનું છે અને પછી તમારે જાતે પ્રયત્ન કરવાના છે અગર જો તમને આ વિડીયો ગમે તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમારા બીજા મિત્રો હોય તેને પણ આને શેર કરજો જેથી કરીને એનો પણ હોમવર્કમાં જો કોઈ ક્ષતિ જતી હોય કે બાકી રહી જતું હોય તો અમારી બુક્સ જોઈને તે પૂરો કરી શકે એટલે એના આગળ જો અહીંયા પણ દાખલા આપેલા છે પછી જાળી અને તેના આકારો સાથે એને જોડવાના છે એ પણ અહીંયા તમારી નજર સમક્ષ મેં જોડીને બતાવેલા છે અને આ સંપૂર્ણપણે જેટલું પણ મેં તમારી સમક્ષ મૂક્યું છે એમાં કોઈ જાતની ક્ષતિ નથી સંપૂર્ણપણે સાચું છે એના પછી જો અહીંયા પેટર્ન મુજબ રાઈટ કરવાનું છે અને રોંગ કરવાનું છે અહીંયા ક્ષેત્ર પણ શોધવાનું છે સામેની સાઈડનું કીધું છે પાસેની બાજુનું કીધું હોય તો એ તમારે શોધવાનું છે હવે એના પછી આવે છે પર્યાવરણ પર્યાવરણના અંદરથી પણ અહીંયા પ્રાણીના નામ આપેલા છે અંદરથી શોધવાના છે કોઈ બાકી રહી જતા હોય તો તમે પૂરું કરી લેજો એ પછી અહીંયા મનુષ્યનું શરીરનું સીન આપેલું છે તેના શરીરના ભાગોના નામ લખવાના છે એ પણ અહીંયા મેં લખી દીધા છે એના પછી અહીંયા નીચેના કોષ્ટકમાં જુદા જુદા અથાણા જેમાંથી બને છે તેવા ફળ અને શાકભાજીના નામ છુપાયેલા છે એ પણ એ તમારી નજર સમક્ષ મૂક્યા છે બાકી રહી જતા હોય તો તમે પૂરા કરી લેજો અભ્યાસ કરતા લખતા જાવ પાણીમાં ઓગળી શકે તેવા પદાર્થો પાણીમાં ન ઓગળી શકે તેવા પદાર્થો પણ મૂક્યા છે અહીંયા માખી અને મચ્છરના ચિત્રો દોરવાના છે અહીંયા દિશાઓ દર્શાવવાની છે નકશા ઉપરથી પ્રશ્નોના જવાબ દેવાના છે એ પણ અહીંયા મેં મૂકેલા છે શાંતિપૂર્વક નકશાનો અભ્યાસ કરો ને પછી તમે એના પ્રશ્નના જવાબ આપી શકો છો ઇન્ડોર આઉટડોર ગેમના નામ લખવાના છે અહીંયા કેટલાક ચિહ્નો આપેલા છે નિશાનીઓ આપેલી છે એ નિશાનીઓ શું બતાવે છે એ પણ તમારોનો અભ્યાસ કરીને તમારે લખવાનું છે પછી એક ઘરનું ચિત્ર છે એમાં તમારે યોગ્ય કલરનો ઉપયોગ કરીને ઘર બનાવવાનું છે એના પછી અહીંયા રમતોના નામ લખાવવાના છે ઘઉંમાંથી અને બાજરામાંથી શું શું બને છે ત્યાં અહીંયા લખ્યું છે એના પછી પ્રશ્ન સોલ અને સત્તર પણ તમારી નજર સમક્ષ મેં પૂરીને બતાવ્યું છે તમને જો આ વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને આ ગણિત માટેની ચેનલ છે ગણિતના અંદર કોઈ દાખલા તમને ન સમજાય વિદ્યાર્થી મિત્રો તો તરત મને કોમેન્ટ્સમાં લખો તો એના સોલ્યુશન કરીને હું તમને આપીશ અને આ ટોટલી ફ્રીની અંદર છે આ નિશાની તમારે સામાન્ય નોલેજની જે બુક જે છે એની અંદર આપેલી છે એની અંદર તેનો અભ્યાસ કરીને પછી ટીક કરવાનું છે એના પછીનું અહીંયા જે છે એ મેં ટીક કરીને આપેલું છે શાંતિપૂર્વક એનો અભ્યાસ કરો અને પછી તમારે જાતે પણ ટીક કરવાના પ્રયત્ન કરજો આમાં જે બાકી રહી જતું હોય તમારે પૂરું કરી લેવાનું છે આ રીતે ધોરણ પાંચની મેં જે બુક છે એ સંપૂર્ણપણે તમારી નજર સમક્ષ પૂરીને બતાવેલી છે કોઈ વસ્તુ બાકી રહી જતી હોય તો સમયના અભાવે અમુક વસ્તુ બાકી રહી જાય છે તે તમે પૂરી કરી લેજો અને અગર જો ગણિતની અંદર તમને કોઈપણ જાતની તકલીફ હોય તો કોમેન્ટ્સમાં મને તમે લખીને જણાવજો એનો કેસ આપજો તો એના દાખલા પણ હું તમને ગણી ને તમને હું મોકલી દઈશ અને આ ચેનલ ટોટલી ફ્રી છે અને ખાસ કરીને આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ છે ગરીબના વિદ્યાર્થીઓ ગરીબ બાળકો જે હોય ગરીબ વાલીઓના વિદ્યાર્થીઓ જે હોય જે ટ્યુશન નખાવી ન શકતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ ચેનલ બનાવવામાં આવેલી છે અને આ ચેનલની અંદરથી જેટલો પણ ગ્રોથ થશે તે પણ ગરીબના બાળકો માટે યુઝ કરવાનું છે તો તમે જેટલું આમાં જોશો આમાં જેટલું બેનિફિટ મળશે એ પણ ગરીબના વિદ્યાર્થીઓને આપણે મદદરૂપ થવાનું છે આમાં આપણે ઘરે કોઈ વસ્તુ લઈ જવાની નથી તો આ ગરીબના બાળકો આગળ વધે આપણા ગુજરાત રાજ્યના બાળકો આગળ વધે એ હેતુથી આ ચેનલ બનાવવામાં આવેલી છે જો તમને મારી વાત સાચી લાગે તો આને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આ એક પુણ્યનું કામ છે તો એમાં તમે પણ પુણ્યના સાથીદાર બની શકો છો જય હિન્દ ચાલો અહીંયા સુધી આપણે રાખીએ